ગુજરાત સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આજે 1 એપ્રિલથી રેશન કાર્ડ ધરાવતા બીપીએલ, અંત્યોદય અને એનએફએસ એર રેશન કાર્ડ ધારકોને વિનામૂલ્યે ઘઉં, ચોખા, ખાંડ, દાળ, મીઠું જેવી 5 વસ્તુઓ વિનામૂલ્યે આપવાની સરકાર દ્વારા જાહેરાતના પગલે આજે સસ્તા અનાજની દુકાનો ઉપર પહોંચી રહ્યા છે. ત્યારે આજે બ્રેડીમાં પણ આ વિતરણ વ્યવસ્થામાં શિક્ષક, તલાટી, પોલીસકર્મીઓ જોડાયા હતા અને વિતરણ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. જ્યારે સરકાર દ્વારા 1 એપ્રિલથી સરકારી અનાજની દુકાનોમાં રાશનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આપણી સાથે રાશનની ધારક જે છે એ મોટી સંખ્યામાં અહીંયા દેખાઈ રહ્યા છે. ત્યારે આપણી સાથે કંટ્રોલ માલિક છે, એમને પૂછીએ કે એમને શું જથ્થો આપવામાં આવે છે અને કઈ રીતના વિતરણ કરી રહ્યા છે. નજીક જે સરકાર દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યું છે એ તમને જે કહેલું તો તમારે શું જથ્થો આવે છે? અમારે જોયું છે ગોડાઉનમાંથી જે અત્યારે હાલ જથ્થો જે આપવામાં આવેલો છે એ જથ્થાનું સંપૂર્ણપણે વિતરણ કરવામાં આવ્યું છે અને એ સિવાય દાળ, મીઠું અને એપીએલ ફોર્ડનો જથ્થો આવેલ નથી. એ જ્યારે ત્યારે પણ એક દિવસ અથવા આજે સાંજે, કાલે, પરમ દિવસે જ્યારે પણ આવશે ત્યારે ફરી પાછું અમે વિતરણ કરશું અને તમામે તમામ ગ્રાહકને વહેલી તકે મળી રહે અને સુચારુ રૂપે એમને મળી રહે એ બદલ અમે સંપૂર્ણ તૈયારી રાખેલી છે અને એ પ્રમાણે અમે ગ્રાહકને સંપૂર્ણ જથ્થો આપવાની કોશિશ કરીશું. હા, તા કંટ્રોલ ધારક મહેશભાઈ એ જણાવી રહ્યા છે કે 1-2 વસ્તુ મળેલી નથી, એ આવશે ત્યારે એમને આપવામાં આવશે. હાલ તો બીડીવી બીકેન્યૂઝ ચેનલ માટે વિનોદ ચાવડા.